કપરાડામાં ઠગ ભગતે જૂના રાજા છાપ સિક્કાથી વિધિ કરીને નોટનો વરસાદ કરી કરોડો રૂપિયા ખર્ચી આપવા ઝાંસો આપી રૂપિયા પડાવવા જતા ઝડપાયો. ભુજના ઠગ ભગતે પરિવારને નશાયુક્ત ભાંગનું પાણી પીવડાવતા અર્ધ બેભાન કર્યા. રૂપિયા 22 થી 90 કરોડ રૂપિયા ખેંચી આપવાની લાલચ આપી વિધિના નામે 17,000 પડાવતા માતા પુત્રે ઠગ ભગતને પકડી પાડ્યો. કપરાડાના વારોલી તલાટ ગામે ઠગ ભગતે જૂના રાજા છાપ સિક્કાથી વિધિ કરીને કરોડો રૂપિયા પડાવવાના નામે સમગ્ર પરિવારને ભાંગનું પાણી પીવડાવીને અર્ધ બેભાન કરીને ભાગવાના ફિરાક પૂર્વે જ ઝડપાયો હતો. બે સમૂહ પાસેથી વિધિ કરાવવાના બહાને 8,000 અને 7,000 રૂપિયા પણ લઈ લીધા હતા. કપરાડા વારોલી તલાટ ગામે ભગવાન વાડાફળિયામાં રહેતા મયુર બાબલુભાઈ ભૂસરા ઉપર 26 જાન્યુઆરીના રોજ સેલવાસમાં રહેતા દીપેશ નામક ઈસમે ફોન કરીને કહ્યું હતું કે વલસાડ ડુંગરીમાં જયેશભાઈનગરે જૂના સિક્કા ઉપર પૈસા પડાવવાવાળા માણસ આવેલ છે. તમારે સિક્કા ઉપર વિધિ કરાવી હોય તો આવો. મયુર તમને તેમના મિત્ર કલ્પેશ સાથે બાઇક ઉપર ડુંગરી પહોંચ્યા હતા, જ્યાં જયેશભાઈએ ઠગ ભગત સાથે ફરિયાદી મયુરને પણ ઓળખ કરાવી હતી. જોકે વિધિ કરનારા બાપુએ કહ્યું હતું કે અહીં હું વિધિ કરાવતો નથી, તમે મને તમારા ઘરે લઈ જજો. બીજા દિવસે જ્યારે તેઓ ડુંગરીમાં જયેશભાઈના ઘરે પહોંચ્યા ત્યારે મયુરે તેમનો સિલ્વર કલરના રાજા છાપ સિક્કો ભરતબાપુ તથા જયેશભાઈને બતાવ્યો હતો તો બાપુએ કહ્યું હતું કે આ સિક્કા ઉપર વિધિ કરીને 22 કરોડ રૂપિયા ખેંચી આપશે. ઠગ ભગત ભરત બાપુની વાત અને વિશ્વાસમાં આવીને ફરિયાદી મયુરે આ વાત ચીવલનાના પૂંઠામાં રહેતા રમેશ ભગતને પણ કહી હતી. રમેશભાઈએ હનુમાન છાપ સિક્કાથી વિધિ કરીને 90 કરોડ રૂપિયા ખેંચી લાવશે એવું જણાવ્યું હતું. 28 જાન્યુઆરીના રોજ ઠગ ભગત આરોપી ભરત બાપુએ ફરિયાદી મયુર પાસે વિધિના બહાને 8,000 અને રમેશ પાસેથી 9,000 રૂપિયાની માંગણી કરી હતી. જોકે ફરિયાદીના ઘરે વિધિ કરાવવાના બહાને પરિવારના તમામ સભ્યોએ તેઓને કહે ત્યાં સુધી આંખ ન ખોલવાનું જણાવીને પાણીની બોટલમાં ભાંગ મેળવીને પીવડાવી દીધું હતું. ભાંગ પીતાની સાથે જ પરિવારના તમામ સભ્યો ઉલટી અને અર્ધબેભાન થઈ ગયા હતા. ઘટનામાં રૂપિયા 22 થી 90 કરોડ રૂપિયા ખેંચી આપવાની લાલચ આપી વિધિના નામે 17,000 પડાવતા માતા પુત્ર તેમજ સ્થાનિક લોકોએ ઠગ ભગતને પકડી પાડી બાંધી રાખી પોલીસને સોંપ્યો હતો. વારોલી તલાટ નાના પોંડાના મયુરભાઈ બાબલુભાઈ છે, એને આ કામના આરોપી ભરત કરશન પટેલ મળ્યા અને કહ્યું કે તમારી પાસે જે જૂના સિક્કા છે એનો હું વરસાદ કરાવી દઈશ. એ રીતે એમને લલચાવી ફોસલાવી અને ફરિયાદીના ઘરે જઈ અને નાની એવી તાંત્રિક વિધિ કરાવવાનો કાર્યવાહી કરેલ અને પછી ત્યાં કંઈ પરિણામ મળેલ નહીં એટલે એમને જે હાજર હતા એમના કુટુંબના સભ્યો એમને પ્રસાદ રૂપે કંઈક ઘેનકારક વસ્તુ પીવડાવેલ અને એ પછી આ જે આરોપી છે એ નાશવા જતાં ફરિયાદીને ખ્યાલ આવે કે કંઈક છેતરપિંડી થઈ છે એટલે આ દોડેલ એટલે ફરિયાદીને બીજા બધા માણસો બધા ભેગા થઈ ગયેલ અને આરોપીને પકડી લાવીને ઘરમાં બાંધી દીધેલ અને પછી પોલીસને જાણ કરેલ. એટલે આ રીતે લોકોને છેતરપિંડી કરતા ઈસમને ફરિયાદીએ સારી જાગૃતતા દાખવી અને પકડાવી અને એક સારી કામગીરી કરેલ છે. કરોડો રૂપિયાની વાત હતી, 22 કરોડ 42 કરોડ એ રીતે પણ બધી અવાની વાતો હતી પણ આ રીતે એને લાલચ આપવામાં આવી એ હકીકત છે. ફરિયાદી પાસે 2 સિક્કા હતા જૂના જમાનાના. ફરિયાદી પાસે તાંત્રિક કરવાની વિધિના બહાને 8,000 રૂપિયા લીધેલા આરોપીએ. અમારી અપીલ એક જ છે કે ખોટા લોભમાં આવી જવું નહીં અને આવા જે ઢોંગી ધૂતારાઓ છે એમના તાબે થવું નહીં અને આવી કોઈ પણ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી.